ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ગામમાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે દર વર્ષે અનેક કાર્યક્રમ યોજાતા હશે પરંતુ આ વખતે આજે ગુરુપૂર્ણિમાના પૂર્ણિમાના દિવસે આ તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા આ ગામમાં દ્વાપર યુગના પુરાતત્વ વિભાગ આરક્ષિત ગુરૂશિષ્ય ચેતમછંદર અને ગોરખનાથની તપોભૂમિ આવેલી છે તો દર વર્ષે અહીં માન્યતા મુજબ દ્વાપર યુગનું ગોરખનાથ અને નદી કિનારા પર પૌરાણિક કાળની યાદ અપાવતા મંદિરો આવેલા છે ગુરુ મચ્છંદ્ર નદી કિનારા પર અને તેમના શિષ્ય ગોરખનાથ ઊંડી ગુફામાં માતા અન્નપૂર્ણા ગણેશજી સાથે બેરાજે છે અહીં ગોરખનાથે પ્રભાસ તીર્થમાં આ સ્થળે ગુફામાં બાર વર્ષ તપસ્યા કરી હતી જેના કારણે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે જ્યારે અને ત્યાં તેમણે મેરેજ કરી લીધેલા એટલે પાછા એને આ સંપ્રદાયમાં લાવવા માટે ગોરક્ષનાથજી ત્યાં ગયા હતા અને ત્યારે ત્યાં જઈને એમણે ચેત મચ્છેન્દ્ર ગોરખાયા એટલે ગોરક્ષનાથજી પોતાની ઓળખાણ આપી અને મચ્છેન્દ્રનાથજીને પાછા લઈ આવ્યા એટલે એમને ત્યાં એમને બે સંતાન પણ હતા નેમીનાથ અને પારસનાથ જે અત્યારના આપણે જૈન સંપ્રદાયની અંદર પૂજાય છે આજે આપણે આ ગુરુ પૂર્ણિમા છે અને ગોરખનાથની જગ્યા છે અહીંયા તપોભૂમિ મોટા મોટી અને ત્યાં અમે આજે ઉભા છે એનું મહત્વ એમ કે ભગવાન ને જો ભેટો થાય તો ગુરુ થી જ થાય ગરુ સિવાય આપણે ભગવાન ભેટે નહીં પેલા ગુરુ નું જ્ઞાન હોય ગુરુ ને શરણે લાગીએ એની પૂજા પાઠ કરીએ તો એ ભગવાન નો ભેટો કરાવે